नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे तारीख 27 नवेम्बर 2023, जोईए आजना समाचार। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वासपात्र शोरूम, हॉस्पिटल रोड, भूज। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भूज, रामबाग रोड, आदिपुर। कोई पण प्रकारना बियारण खरीदवा माटे 45 वर्ष जूनो एकमात्र भरोसा पात्र स्थळ शाह रजनीकांत रतिलाल, सोना गेस्ट हाउस नी बाजुमा, भीड़ नाका बहार, भूज, कच्छ। हवामान समाचार। शनिवारनी रात्रि थी आज बपोर सुधी गुजरातना अनेक स्थळोए कमोसमी वरसाद पड्यो, अनेक स्थळोए करा पड्या। 24 લોકોના ગુજરાતમાં વીજળી પડતા મૃત્યુ થયા છે। સરકારે મૃતકો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી। ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન। કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। આવતીકાલથી વરસાદ વિદાય લેશે અને ઠંડી વધશે। ભર ચોમાસે પણ ક્યારેય ન જોવા મળે એવું વાતાવરણ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળ્યું હતું। गई काले राजकोट जिल्लामां 6 જગ્યાએ करा पड़ा हता। मालियासण नामना गामे तो रीतसर कश्मीर जेवो वातावरण सर्जायु हतु अने धीमे धारे बरफ वर्षा थई हती। तो गोंडलना मोवैया, उपलेटाना बरबड़ा अने जेतपुरना जाकंतार गामे 3-4 ઇંચ पहोळा अने एटली ज जाडाई धरावता करा पड़ा हता। गुजरात हवामान विभागना मनोरमा मोहंतीए कह्युं हतुं, आ वातावरण 2 દિવસ पूरतुं रहेशे। આવતીકાલે બપોર પછી બધું નોર્મલ થઈ જવાની સંભાવના છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે। કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 4 લાખ સહાયની જોગવાઈ કરી છે। 1 દિવસમાં કમોસમી વરસાદથી 24ના મોત થયા છે। હાલમાં થયેલ કમોસમી વરસાદને કારણે કચ્છમાં કોઈ પણ પાક અને બાગાયત પાકને નુકસાન થયું નથી, તેમ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ વાત કરી। શિવજીભાઈ, અમે તો કિસાન સંઘ સાથે સંકળાયેલા છો અને આ જે માવઠું આપણે 1 દિવસ ગઈકાલનો દિવસ રહ્યો અને આજ કદાચ સવારે પણ અમુક જગ્યાએ સામાન્ય વરસાદના વાવડ છે, તો આ અને અત્યારે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને વાતાવરણ બદલ્યું છે, આને કારણે કચ્છની વાત કરીએ તો કયા કયા પાકો ઉપર અસર થશે અને કયા કયા બાગાયત પાક ઉપર અસર થશે? જો હજી તો આખા કચ્છની અંદર માત્ર છે ને, જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી વરસાદ થઈ છે, એટલે હજી કઈ બહુ કઈ મોટું કઈ નુકસાન થઈ ગયું એવું કારણ નથી। પણ હજી જો વધારે કરા પડે કે હજી વધારે વરસાદ થાય તો રવિ પાકની અંદર જીરું છે, રાયડો છે, ધાણા છે, મેથી છે, રવિ પાક બધાય બાગાયતી પાકોમાં દાડમ છે, અનેક એવા બાગાયતો પાકો છે કે એની અંદર વધારે અત્યારે દાડમની સિઝન છે તો દાડમમાં પણ નુકસાન થાય। પણ અત્યાર સુધીમાં હજી નુકસાન થાય એવું કચ્છ જિલ્લો જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી અત્યાર સુધી હજી બચ્યો છે। કાલે હું રાપરના જયારે ખડીરના પ્રવાસે હતો ત્યારે ત્યાં વરસાદ થયો છે, પણ હજી જે ગુજરાતની અંદર જ્યાં અન્ય જગ્યાએ કરાઓ ને બધા જે વરસાદ થયો છે એ પ્રમાણે હજી આપણે કચ્છ જિલ્લો એનાથી બાકાત છે કે જો આ સ્થિતિ જળવાઈ રહે તો કઈ બહુ મોટું નુકસાન થાય નહીં, પણ જો હજી વિશેષ વરસાદ થાય કે કરા પડે તો વધારે નુકસાન થાય। હવામાન વિભાગ, કચ્છના હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલથી તો બધું નોર્મલ થઈ જશે, પરંતુ જે આટલો વરસાદ પડ્યો એના કઈ કપાસ કે એવા કોઈ પાકને નુકસાન થવા સંભવ છે? ના, આટલા વરસાદથી કોઈ સંભવ નથી। એટલે યાને કે કચ્છ અત્યારે કોઈ ખેતીવાડીના નુકસાનથી બચી ગયું છે એમ કહી શકાય? 100% કહી શકાય। ઓકે, ધન્યવાદ શિવજીભાઈ, અમારી સાથે વાત કરી ન્યૂઝ ઓફ કચ્છ સાથે, ધન્યવાદ। હવે પછી વરસાદની શું આગાહી છે તે જોઈએ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે તે અંગે પણ આજે આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ અંગે સિસ્ટમ મૂવ થઈ ચૂકી છે, જેના કારણે ભારે વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી। આ સાથે અનેક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે તેમ પણ જણાવ્યું છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે વરસાદ અંગે કોઈ એલર્ટ નથી। આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ,
તાપીમાં હળવો વરસાદ રહી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે। આ વરસાદ સાર્વત્રિક વરસાદ નથી। રવિવારે જે વરસાદ થયો તેવો ભારે વરસાદ તો પાછો નહીં થાય। આ ઉપરાંત તેમણે કહ્યું છે કે આવતીકાલથી ગુજરાતનું હવામાન ડ્રાય રહી શકે છે। વરસાદની કોઈ આશંકા નથી। વરસાદની સિસ્ટમ મૂવ થવાના કારણે હાલ વરસાદની કોઈ આગાહી નથી। મનોરમા મોહંતીએ ઠંડી અંગે જણાવતા કહ્યું કે માવઠા બાદ રાજ્યનું લઘુત્તમ તાપમાન વધુ 3-4 ડિગ્રી ઘટી શકે છે। આજ રાતથી ઠંડી વધશે। કચ્છની વાત કરીએ તો કચ્છના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે કચ્છમાં આવતીકાલથી વાતાવરણ નોર્મલ થઈ જશે। વરસાદની કોઈ સંભાવના નથી। આમ સમગ્ર કચ્છમાં અને ગુજરાતમાં શનિવારના રાતથી આજે સોમવાર સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું અને કચ્છમાં અનેક જગ્યાએ શનિવારે રાત્રે અને રવિવારના દિવસે જે કાંઈ વરસાદી ઝાપટા પડ્યા છે અને ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો। લોકો શાલ અને સ્વેટર પહેરીને બહાર જોવા મળ્યા હતા। એકંદરે આવતીકાલથી પણ ઠંડી વધશે તેવી શક્યતા છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી। લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ। સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ। આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો। ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 800-70-15571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104-36-2390। લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।